હરી કુદરતના ખોળે. ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાલિદાસની મેઘદૂતમાં વિરહની વાત. લેખક જગત કિંખાબવાલા. સ્પેરોમેન. ચાતક, મોતીડો, પાઇડ ક્રેસ્ટેડ કુકુ, હિન્દીમાં પપીહા, સંસ્કૃતમાં ચાતક. તેનું કદ 12 ઇંચ, 32 સેન્ટીમીટર. ભારત વર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કૂડનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખૂબ જ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ હોય. આમે પૌરાણિક કથાઓમાં અને લોકવાયકાઓમાં તેના વિશે ઘણી ભ્રામક કાલ્પનિક વાતો પ્રચલિત છે. કવિતા, સાહિત્ય અને ગીત સંગીતમાં ખૂબ જ આગવી અને કાલ્પનિક રીતે તેનો વ્યાપક રીતે ઉપયોગ જોવા મળે છે અને આવી વર્ષોથી ચાલી આવતી વાતોને લોકો સાચી પણ માની લે છે. ચાતક વિશે એક એવી વાત પ્રચલિત છે કે ચાતક પોતાના માથા ઉપર જે વિશિષ્ટ કલગી એટલે કે ચોટી હોય છે તેનાથી સીધું વરસાદનું પાણી પી લે છે, વરસાદના આવવાની રાહ જોતું હોય છે અને સતત તે ઊંચે જોઈને વરુણ દેવતાને વિનંતી કરતું હોય છે કે વરસાદ મોકલો અને મારી પ્યાસ બુઝાય. ભ્રામક વાત એ છે કે સ્વાતિ નક્ષત્રમાં તે વરસાદનું પાણી પી લે છે. કવિઓ તો એવું એ લખે છે કે તેના ગળે છિદ્ર છે અને તેની ડોક ઊંચી કરે ત્યારે તે ગળાના છિદ્ર વાટે પાણી પી લે છે. અને આવા કારણોસર એવી વાયકા પ્રચલિત છે કે યાયાવર એટલે કે પ્રવાસી પક્ષી ચાતક દેખાય તેટલે 4-5 દિવસમાં વરસાદ આવે. ભારત વર્ષ, એશિયા અને આફ્રિકાના વિસ્તારમાં સામાન્યતઃ ચાતક જોવા મળે છે. ઉનાળો બેસવાની શરૂઆત થાય તેટલે તે સ્થળાંતર કરીને માફક આવતા વિસ્તારમાં પહોંચી જાય. તેઓ સુમધુર અને ખૂબ જ મીઠું પીયું પીયું બોલતું એકબીજાની પાછળ ઉડતું જાય છે અને બોલતું જાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી લગભગ 1500 થી 2000 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ભારતના વિવિધ વિસ્તારમાં ચોમાસાના આગમનના સમયે પહોંચી જાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં શિયાળો શરૂ થાય તે પહેલાં પોતાને વતન પાછા જતા રહે છે. તેવી રીતે ભારતના તેમના શિયાળાની ઋતુના કાયમી વિસ્તારમાંથી બીજા અનુકૂળ વિસ્તારમાં ભારતમાં ચોતરફ ફેલાઈ જાય છે. ભારતના હિમાલયના પ્રદેશમાં, દક્ષિણ આફ્રિકામાં અને આફ્રિકાના સહારાના વિસ્તારમાં તેમનો કાયમી વસવાટ જોવા મળે છે. ફ્રાન્સ જેવા દેશમાં ખ્રિસ્તીઓના ડોમિનન્સ ધર્મ પ્રચારક હોય છે. તેઓ હંમેશા સફેદ અને કાળા કપડાં પહેરે છે અને તેમને તેવા વસ્ત્રોમાં જોઈને લોકો પીછાળા ચાતકને યાદ કરે છે. ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં તેઓ સફેદ રંગના ઈંડા મૂકે છે અને તેવા સમયે તેઓ ખૂબ બોલકણા બની જાય છે. તે સમયે લોકોનું ધ્યાન તેમના તરફ અચૂક જાય છે. પ્રજનનની ઋતુમાં તેઓ એકબીજાને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. કોયલના કૂડનું ચાતક સવારના સમયે કોયલની જેમ હંમેશા બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તેવા સમયે નર ચાતક પક્ષીની નજર ચૂકવે છે અને પાછળ માદા તે પક્ષીના માળામાં ઈંડું મૂકી દે છે. ચાતક 2 ઈંડા મૂકે છે. કોયલની જેમ ચાતક પોતાનું ઈંડું મૂકતી વખતે બીજા પક્ષીનું ઈંડું ફેંકી નથી દેતી. ચાતકના ઈંડાનો રંગ લેલા પક્ષીના ઈંડાના રંગને મળતો આવે છે અને લેલા અને બુલબુલ જેવા પક્ષીના માળામાં તે ઈંડા મૂકી દે છે. બીજા પક્ષી પોતાનું બચ્ચું સમજી તેને ઉછેરે છે અને ત્યારબાદ ઉડવાના સમયે સક્ષમ થાય તેટલે ઉડી જાય છે અને ચાતકના કૂડમાં ભળી જાય છે. બચ્ચું જન્મે ત્યારે આછા ગુલાબી રંગનું હોય છે અને ત્યારબાદ તે ઘેરા પર્પલ રંગનું થઈ પછી બચ્ચું કથ્થઈ રંગનું બની જાય છે. તેમના માટે એવી પણ માન્યતા છે કે દિવસે પોતાના સાથીદાર જોડે રહે છે અને રાત્રે જુદા રહે છે. શ્રીલંકા વગેરેમાં તેમની જુદી પ્રજાતિ પણ હોય છે જે તેમના દેશના જુદા જુદા ભાગમાંથી બીજે સ્થળાંતર કરી જાય છે. રૂપાળા ચાતકનો શરીરના પેટાળનો ભાગ સફેદ હોય છે અને બાકીનો ઉપરનો ભાગ કાળો હોય છે. તેના રંગના કારણે બાળકો તેને ધોળું કાળું પક્ષી પણ કહે છે. દેખાવે ઘણું નમણું હોય છે. પાંખોમાં ધોળું ધાબું હોય છે. પૂંછડી લાંબી, કાળી અને ચાળ ઉત્તર પીછાવાળી હોય છે. માથાની કલગી અને ચાંચ કાળી હોય છે અને પગ સ્લેટિયા રંગના હોય છે. કદ લગભગ કાબર કરતાં મોટું હોય છે. ઝાડીમાં વસનાર નર ચાતક અને માદા ચાતક લગભગ સરખા દેખાય છે. ખોરાકમાં તેઓ જીવડા, ઈયળો અને ફળફળાદી ખાતા હોય છે. મહાકવિનો શ્રી કાલિદાસજીએ મેઘદૂતમાં વિરહની વાતમાં ચાતકનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. અષાઢની વાત આવતા જ આકાશમાં છવાયેલ વાદળ જોઈ
પોતાની પ્રિયતમાને મળવા આકુળ વ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક દૂત બનાવી લે છે તે વાતમાં ચાતકનો ઉલ્લેખ કરે છે. રે રે ચાતક ભર્તૃહરિનો શ્લોક બહુ પ્રખ્યાત છે, પણ તે સાચું નથી. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે. લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહી દરસ જલધર અભિલાખે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, આવો કુદરતના ખોળે નિરાત અનુભવીએ. સ્નેહ રાખો, શીખતા રહો, સંભાળ રાખો.